નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના હું લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 8માં પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણ એમાં છે એ અત્યારે 2.5માં આપણે છે એ દાખલા ગણતા હતા, જેમાં 2.5નો મેઇન દાખલો પહેલો, એના જે પ્રથમ 4 દાખલા છે એ આપણે ગણાઈ ગયા છે. એમાં કુલ 6 દાખલા છે, જેમાં 4 દાખલા છે એ ગણાઈ ગયા છે અને 5મો અને 6ઠો દાખલો બાકી છે. તો આપણે છે એ 2.5ની અંદર જે 4 દાખલા ગણ્યા એમાં શું મેળવવાનું હતું, શું કરવાનું હતું? તો કે એ સમીકરણના ઉકેલ મેળવવાના હતા, જેમાં એક્સ વાય કે એન કે એમ જે કાંઈ પણ હોય એની છે એ કિંમત મેળવવાની, એટલે કે સાદુરૂપ આપી અને છેલ્લે એને કરતા બનાવવાનો હતો. તો એવો જ આપણે છે એ આપણે દાખલા નંબર 5 જોયા હતા. તો પહેલાં થોડો મેઇન દાખલો પહેલો કે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. નીચેના ઉકેલ મેળવો એનો આપણે દાખલા નંબર છે એ 5 ભોગી ગયા હતા. તો 5 ની હું રકમ લખું કે 3t-2 ના છેદમાં 4 માઇનસ 2t+3 ના છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 માઇનસ ટી. હવે જો અહીંયા આપણે છે એ ટી ને કરતા બનાવી અને ટી ને મેળવવાનું છે. તો સાદુરૂપ આપવાની આપણે શરૂઆત કરીએ એ પહેલા જો 4 અને 3નો છે એ લસા લેવાનો થાય. તો જો મેં કીધું એ પ્રમાણે કે 4 અને 3નો લસા લેવો હોય તો જે મોટી કિંમત હોય એમાં આગળ વધવાનું. તો કે 4 1 4 તો આમાં ના આવે, 4 2 8 તો આના પાડામાં કે 8 નો આવે, 4 3 12 તો આના પાડામાં 12 આવે, કારણ કે 3 4 12 અને 4 3 12 તો બંનેનો લસા કેટલો થશે? 12 થશે. અહીંયા કેટલા વડે ગુણશું? 3 વડે, અહીંયા 4 વડે, સમજાણું? તો છે એ બે જગ્યાએ છે લસા 3 અને 4 થઈ જાય છે. અથવા તો એમ ન કરવું હોય તો બીજી કઈ રીત છે, બીજી કઈ રીત છે? તો જુઓ આના છેદમાં 4 છે, આના છેદમાં 3 છે, તો હું ક્રોસ ગુણાકાર કરી નાખું, એટલે કે આને 3 વડે ગુણ દો, આને 4 વડે, અને છેદમાં બંનેનો ગુણાકાર તો પણ એ જ થાય. આને 3 વડે ગુણવાના, એટલે કે 3 3t-2 માઇનસ આને 4 વડે ગુણવાના, 4 2t+3 ના છેદમાં 12. આ બાજુ જુઓ તો કે આના છેદમાં કાંઈ નથી, 3 લેવા હોય તો ઉપર નીચે 3 વડે ગુણવાના, તો શું થશે? 2 માઇનસ અહીંયા 3t ના છેદમાં 3, સમજી ગયા તમે? હવે અહીંયા ઉપર સાથે આપું તો 3 ને અંદર ગુણો તો 3 3 9t-3 2 6 પછી આ માઇનસના માઇનસ થાય, કારણ કે આ પ્લસ માઇનસ ગુણાકાર કરો તો માઇનસ આવે, 4 2 8t. પાછા પ્લસ માઇનસ માઇનસ ને 4 3 12 ના છેદમાં 12 બરાબર. અહીંયા શું થશે? તો કે 2 - 3t-3 જો અહીંયા 12 છે, અહીંયા કેટલા છે? 3 છે. જો મારે બંનેને સરખા કરવો હોય તો અહીંયા કેટલા વડે ગુણવો પડે? 4 વડે ગુણવો પડે. એમ ન કરવું હોય તો તો જુઓ બીજો એક પણ આપણી પાસે ઉપાય છે. તો મેં તમને કીધું હતું કે છેદ છેદ તમે ઉડાડી શકો, એટલે કે આવી રીતના 3 4 12 પણ ઉડાડી શકો. જો અંશ છેદ પણ ઉડાડે, અંશ અંશ સામે સામે ઉડશે, છેદ છેદ પણ સામે સામે ઉડશે, પણ આમ ક્રોસમાં ક્યારે ઉડશે નહીં, એટલે કે આમ ક્રોસમાં તમે ઉડાડી શકો નહીં. તો અહીંયા 3 4 12. હવે આ 4ને મારે અહીંથી દૂર કરવો હોય તો આ 4 ક્યાં ગુણાશે? સામેની બાજુ ગુણાશે. હાલો ગુણો, અહીં શું હશે? તો કે 9t-6 - 8t-12 બરાબર 4 આ ગુણે, તો 4 2-3t. હાલો હવે આને અંદર ગુણવાના, આને એમને રાખવાના, તો કે 9t-6 - 8t-12 બરાબર 4 2 8 માઇનસ 4 3 12 ટી
હાલો હવે તો કે બધાને છે એ આ બાજુ લઈ આવે થોડો થોડો ટી વાળા પદ આ બાજુ લઈ આવી અને જે એમનો આ છ બાર છે એને આ બાજુ લઈ આવી તો જો બાર ટી છે એને આપણે કઈ બાજુ લઈ આવશું ડાબી બાજુ તો અહીંયા નવ ટી માઇનસ આઠ ટી આ માઇનસ છે તો પ્લસ બાર ટી હાલો અહીંયા આઠ તો છે આને બંનેને કઈ બાજુ લઈ જઈશું જમણી બાજુ તો પ્લસ છ પ્લસ બાર હાલો આમાં શું થશે જો તો કે નવ ટી માંથી આઠ ટી જાય તો એક ટી વધશે ખાલી તો ટી પ્લસ બાર ટી બરાબર અહીંયા જુઓ બાર ને આઠ વીસ વીસ ને છ છ વીસ અહીંયા બાર ને એક કેટલા થાય તેર ટી બરાબર છવ્વીસ આપણે કેને મળવાનો છે ટી ને ટી ને મેળવવા માટે તેર છે આના છેદમાં તો તેર આના છેદમાં આવે તો તેર દુ છવ્વીસ તો ટી બરાબર આપણને કેટલા મળી ગયા બે મળી ગયા આમ આપણને છે એ સમીકરણનો ઉકેલ મેળવવાનો હતો એટલે કે છે એ ટીની કિંમત મેળવવા નથી જે આપણને મળી ગઈ ત્રણ ને આની સાથે ગુણ્યા ચાર ને આની સાથે ગુણ્યા અહીંયા છેદમાં કાંઈ નહોતું એટલે મેં લસાઅ ત્રણ બનાવવા માટે આને ઉપર નીચે ત્રણ વડે ગુણ્યા ત્યારબાદ ત્રણ ચોકબાર અહીંયા ઉડાડી દીધા ચાર ને આની સાથે ગુણાકાર કર્યો ટી વાળા પદ હતા એને ડાબી બાજુ લઈ આવ્યા અચળ પદ એટલે કે છ બાર હતા એને જમણી બાજુ લઈ ગયા અહીંયા નવમાંથી આઠ જાય તો એક બાર ને એક તેર બાર ને આઠ વીસ વીસ ને છ છવ્વીસ તો છવ્વીસ ના છેદમાં તેર એટલે કે ટી બરાબર કેટલા મળી ગયા આપણને બે મળી ગયા તો અહીંયા છે આપણે ચાર દાખલા સુધી પણ એ જ કહ્યું હતું પાંચમા દાખલામાં એ કે તમને એન એક્સ કે ટી કે જે કંઈ આપવું હોય એને છે એ તમારે છેલ્લે કરતા બનાવી અને એનો જવાબ છે એ મેળવવાનો હોય તો અહીંયા જે દાખલા નંબર પાંચ છે એ પૂર્ણ થાય છે તો તમે દાખલા નંબર પાંચ પહેલાં લખી લો ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર છ તરફ આપણે આગળ વધીએ દાખલા નંબર છ તરફ એમ માઇનસ એમ માઇનસ વન ના છેદમાં બે બરાબર એક માઇનસ એમ માઇનસ બે ના છેદમાં ત્રણ હવે જો અહીંયા છે એ આપણે એમને કરતા બનાવી અને છેલ્લે એમની કિંમત છે એ મેળવવાની થશે તો સૌ પ્રથમ શું કરશું આના છેદમાં કાંઈ નથી તો આને હું બે વડે ગુણી દઉં હવે ઉપર નીચે બે વડે ગુણું કે ના ગુણું કાંઈ જરૂર નથી આને ડાયરેક્ટ બે વડે ગુણી દઉં તો પણ ચાલે તો અહીંયા બે વડે ગુણું તો શું થશે ટુ એમ અહીંયા માઇનસ એમ માઇનસ એક અને બધાના છેદમાં બે આવી જશે શું કામ આના છેદમાં જ છે જો અહીંયા હું બે વડે ગુણું અને અહીંયા બે વડે ગુણું આના છેદને બે તો આવી જ જાય એટલે બંનેના છેદમાં બે લખ્યા એવી જ રીતના અહીંયા શું થશે જો ડાબી બાજુ એટલે જમણી બાજુ તો કે ત્રણ છે એને આની સાથે ગુણીશ તો ઉપર નીચે હું ત્રણ વડે ગુણું તો અહીંયા શું થાય ત્રણ એક ત્રણ માઇનસ એમ માઇનસ બે ના છેદમાં ત્રણ સમજી ગયા હવે ઉપર છે એ સાદરૂપ આપી દે નીચેની બાજુ હજી એમનું રહેવા દે એટલે કે અંશને સાદરૂપ આપી તો બે એમ માંથી એક એમ બાદ કરીએ બે માંથી એક બાદ કરીએ તો કેટલા વધે એક વધે તો એક ના છેદમાં બે બરાબર અહીંયા જુઓ ત્રણ માંથી બે જાય તો એક વધશે કે નહીં તો એક ના છેદમાં ત્રણ આ ત્રણ આની સાથે ગુણા છે બે આની સાથે ગુણા છે તો ત્રણ ને આની સાથે ગુણું તો શું થશે ત્રણ કૌંસમાં એમ માઇનસ વન બરાબર બે આની સાથે ગુણા છે બે કૌંસમાં એક માઇનસ એમ
તો હવે છે ત્રણ ને અંદર ગુણાવું તો ત્રણ ગુણ્યા એમ એટલે ત્રણ એમ માઇનસ ના માઇનસ ત્રણ કુ ત્રણ બરાબર આ બાજુ બે ગુણ્યા એક એટલે કે બે માઇનસ ના માઇનસ બે ગુણ્યા એમ એટલે કે બે એમ હાલો એમ વાળા પદ છે બધા ડાબી બાજુ તો બે એમ આ બાજુ હોય તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે હાલો અચળ પદ જે ત્રણ છે એ જમણી બાજુ લઈ જાય તા માઇનસ ત્રણ છે એ પ્લસ ત્રણ થઈ જાય ત્રણ ને બે પાંચ ત્રણ ને બે પાંચ હાલો એમને કરતા બનાવો તો પાંચ ના છેદમાં પાંચ તો હાલો પાંચ પાંચ ઉડી જાય તો જવાબ કેટલો આવશે ઘણા કહેશે જીરો જીરો ક્યારે જવાબ ના આવે પાંચ એકુ પાંચ તો જવાબ કેટલો આવશે એક આવશે જ્યારે છે એ જીરો ના આવે તો સ્વર્યક સમીકરણનો ઉકેલ કેટલો છે એક છે આપણને અહીંયા ઉકેલ કેટલો મળ્યો એક મળી ગયો તો અહીંયા જે પહેલો દાખલો હતો કે સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો એના જે છ દાખલા હતા એ છે છ દાખલા અહીંયા પૂર્ણ થઈ ગયા તો તમે આ છઠ્ઠો દાખલો લખી લો ત્યારબાદ આપણે આગળ વધશું મેઇન દાખલા બીજા તરફ જોઈએ મેઇન દાખલા બીજામાં શું મેળવવાનું છે એ પહેલાં છે તમે છઠ્ઠા નંબરનો દાખલો છે એ લખી લો હવે આપણે આગળ વધશું દાખલા નંબર બે તરફ તો મેઇન દાખલા બેની છે એ આપણે પહેલાં તો ઇન્સ્ટ્રક્શન લખી લઈએ એટલે કે એમાં શું મેળવવાનું છે એના પછી એની અંદર છે એ ઘણા દાખલા છે એટલે કે ચાર દાખલા છે એ ચાર દાખલા આપણે ગણશું તો પહેલાં મેઇન દાખલા બીજાની આપણે શું બીજો તો નથી એમ જ છે તો એમ જ લખીએ આપણે કે સાદુ રૂપ આપી સાદુ રૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો સાદુ રૂપ આપી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો એટલે કે આ દાખલામાં પણ આપણે ઉકેલ જ મેળવવાના છે તો હું પહેલાં દાખલા નંબર સાત છે એની રકમ લખેલો કે ત્રણ કૌંસમાં ટી માઇનસ થ્રી બરાબર પાંચ કૌંસમાં ટુ ટી પ્લસ વન યુ આવતો આવા તો દાખલા આપણે જે આગળના દાખલા ગણતા એમાં વચ્ચે પૂગતા પછી આવું આવતું તો આવા દાખલા તો તમને હવે આવડે છે સાવજ સરળ દાખલા છે આપણે આગળ વધીએ તો જો ત્રણ ગુણ્યા ટી ત્રણ ટી માઇનસ ત્રણ તેરી નવ બરાબર અહીંયા પાંચ ગુણ્યા બે એટલે કે દસ ટી પ્લસ પાંચ એકુ પાંચ હાલો ટી વાળા પદ છે એ બધા એક બાજુ લઈએ તો દસ ટી ને આ બાજુ વધીએ તો ત્રણ ટી માઇનસ દસ ટી બરાબર અહીંયા પાંચ ના પાંચ માઇનસ નવ ને આ બાજુ વધીએ તો પ્લસ નવ હાલો ત્રણ ટી માઇનસ દસ ટી તો બાદ બાકી તો થશે એટલે કેટલા આવશે સાત ટી પણ મોટા પદની નિશાની માઇનસ બરાબર અહીંયા નવ ને પાંચ ચૌદ હાલો ટી ને કરતા બનાવવો છે તો ચૌદ ના છેદમાં આ સાત ક્યાં વહી જશે છેદમાં પણ સાત છેદમાં જાય ને તો સાથે સાથે માઇનસ પણ લેતા જશે એટલે માઇનસ અહીંયા આવી જશે હાલો સાત દુ ચૌદ તો ટી બરાબર કેટલા વધ્યા બે તો વધ્યા પણ માઇનસ પણ વધ્યા તો આ છે સમીકરણોનો ઉકેલ જે આપણને કીધું હતું એ મળી ગયો એટલે કે ટીની કિંમત છે એ માઇનસ બે આપણને મળી ગઈ તો આજે સાત આઠ નવ દસ ચાર દાખલા હતા એ તમને જોતા જ એવું લાગે કે સર આ પ્રકારના દાખલા તો છે અમે આખું ચેપ્ટર ગણ્યું ને એમાં અધવચેથી ગણતા હતા આવા શું એને દાખલા આપ્યા છે
પણ જોઈએ આગળના આના નાના દાખલામાં છે એ ક્યાંક કંઈક શીખવા મળતું હશે, એટલા માટે આપ્યા હશે. તો તમે દાખલા નંબર 7 છે એ પહેલાં લખી લો, ત્યારબાદ આપણે આગળ વધશું દાખલા નંબર 8 તરફ. આગળ વધીએ, દાખલા નંબર 8 તરફ. તો સૌ પ્રથમ છે એ હું આઠની રકમ લખું કે 15 કૌંસમાં વાય માઇનસ 4 માઇનસ 2 કૌંસમાં વાય માઇનસ 9 પ્લસ 5 કૌંસમાં y પ્લસ 6 બરાબર 0. અહીંયા એક બાજુ તો 0 આપી દીધી છે, પણ આપણે બીજી બાજુ છે એનો ગુણાકાર કરી અને સાદરૂપ છે એ આપવાનું છે. તો જોઈએ, હાલો આ બાજુ તો કે 15 ને પહેલા અંદર ગુણવાના છે, હાલો અંદર ગુણીએ. 15 ગુણ્યા y તો 15y, આ માઇનસ ના માઇનસ, જો હું આ માઇનસ નથી મૂકતો પણ અહીંયા પ્લસ છે ને એટલા માઇનસ ના માઇનસ મૂકી દઉં છું. જો અહીંયા માઇનસ હોય તો માઇનસ ના માઇનસ નો આવે, આ બંનેનો ગુણાકાર થાય. અહીંયા પણ ગુણાકાર થતું હતું, જો વાય કેવા છે પ્લસ, 15 કેવા છે પ્લસ, તો પ્લસ પ્લસ પ્લસ, આ પ્લસ માઇનસ માઇનસ, 15 ચોક 60. હાલ અહીંયા તો કે માઇનસ પ્લસ માઇનસ 2y, માઇનસ માઇનસ પ્લસ, 9 દૂ 18. હાલો પ્લસ પ્લસ પ્લસ, 5 ગુણ્યા વાય 5y, પ્લસ પ્લસ પ્લસ, 6 પંચા 30 બરાબર 0. હવે શું કરશું તો કે વાયવાળા પદનું પહેલાં ભેગા લખી નાખીએ અને બાકીના જે પદ છે 30 18 અને 60 જે અચળ છે એને સામેની બાજુ જવા દઈએ. હાલો 15 વાય માઇનસ 2 વાય પ્લસ 5 વાય બરાબર, આ બધા જ પદ આ બાજુ હોય, માઇનસ 60 આ બાજુ હોય તો પ્લસ 60, 18 આ બાજુ હોય તો માઇનસ, 30 આ બાજુ હોય તો માઇનસ, રેડી? તો 6 પદ થઈ ગયા. હવે જો 15 માંથી 2 જાય તો 13 વધશે, 13 ને 5 પાછા કેટલા થઈ જશે, 18 થઈ જશે. એમ ન કરવું હોય તો 15 ને 5 20, કારણ કે 2 પ્લસ છે એટલે 20 માંથી 2 જાય તો 18 વાય બરાબર. અહીંયા જોઈએ તો 60 માંથી 30 બાદ કરીએ પહેલા, તો 60 માંથી 30 બાદ કરીએ તો 30 તો નીકળી ગયા. હવે 30 માંથી 10 બાદ કરી દઈએ પાછા, તો 10 બાદ કરી દઈએ તો કેટલા વધે, 20 વધે. 20 માંથી પાછા 8 બાદ કરી દઈએ તો કેટલા વધશે, 12 વધશે. એટલે જો અહીંયા છે, પહેલા તો આ બંનેનો તમારે ડાયરેક્ટ સરવાળો કરવો હોય તો પણ તમે કરી શકો કે 30 ને 18 કેટલા થાય, તો કે 48 થાય. કેટલા થાય, 48. તો 60 માંથી જો 48 બાદ કરવામાં આવે તો પણ છે એ 12 જ વધે, તો 12. તો વાય મેળવવાનો હતો તો વાય હું શું લખી શકું, તો કે 12 ના છેદમાં 18. હાલો હવે અહીંયા ભાગ આપીએ તો 6 દુ 12 થશે અને 6 તેરી 18 થશે. તો આ 12 12 ઉડી ગયા, 18 ઉડી ગયા, 6 6 ઉડી ગયા, તો 2 ના છેદમાં 3. એટલે કે અહીંયા આપણને y ની કિંમત મળી ગઈ કેટલી, 2 ના છેદમાં 3 છે એ મળી ગઈ. તો આપણે y જે હતો એ જ આમાં મેળવવાનો હતો કે y ની કિંમત છે એ કેટલી થાય. તો કાંઈ નહીં, પહેલાં અંદર ગુણાવી દીધા. ખાસ છે ગુણાકારમાં નિશાનીને ધ્યાન રાખજો, તમે જેનો બંનેનો ગુણાકાર કરતા હોય ને એ બંનેની નિશાની જોવાની, જો બંનેની નિશાની સરખી હોય તોય પ્લસ કરવાનું અને બંને નિશાની અલગ અલગ હોય તો માઇનસ કરી દેવાનું. જુઓ અહીંયા બંનેની સરખી હતી તો મેં પ્લસ કર્યા, અહીંયા બંનેની અલગ અલગ થઈ તો મેં માઇનસ કર્યા, અહીંયા બંનેની અલગ અલગ માઇનસ, અહીંયા બંનેની સરખી તો પ્લસ, સરખી પ્લસ સરખી પ્લસ, સમજી ગયા તમે? તો આ રીતના છે એ ગુણાકારમાં નિશાની મૂકી દેવાય, સરખી હોય તો પ્લસ મૂકી દેવાનો, નિશાની અલગ અલગ હોય તો માઇનસ મૂકી દેવાનું.
એવી જ રીતના જો સરવાળા બાદબાકીમાં પણ એવું, જો સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો, અલગ અલગ થતી હોય તો બાદબાકી કરવાની. આની નાની સરખી, તાનો ભાઈનો સરવાળો 20, પછી આની એરે કરી તો 20 ની આની કેવી થાય અલગ અલગ, તો બાદબાકી કરી નાખી. જો આની બંનેની કેવી થાય સરખી, તો 30 ને 18 48 થાય, સરખી હતી એટલે સરવાળો કરી નાખ્યો 30 ને 18 48. પણ એ મોટા પદની નિશાની લઈએ તો માઇનસ જ 48 લઈએ, પાછી 60 પ્લસ અને 48 કેવા થાય માઇનસ, તો અલગ અલગ નિશાની, તો બાદબાકી કરી નાખવાની. 60માંથી 48 જાય તો 12, મોટા પદની નિશાની પ્લસ, પછી 12ના છેદમાં 18, તો 6 દૂ 12, 6 તેરી 18, તો 6 6 ઉડી ગયા, તો 2ના છેદમાં 3, જે આપણને વાયની કિંમત છે એ મળી ગઈ. તો તમે દાખલા નંબર 8 છે એ લખી લો, ત્યારબાદ આપણે આગળ વધશું દાખલા નંબર 9 તરફ.